કથિરિયાના જામીન રદ થવાને મામલે હાઈકોર્ટમાં અલ્પેશ કથિરિયા જામીન અરજી કરી શકે છે. કોર્ટે જામીન રદ કરતાની સાથે જ ઉપલી કોર્ટમાં જવા 15 દિવસનો સમય આપ્યો હતો. તો આ મામલે અગાઉ હાર્દિક પટેલે પણ હાઈકોર્ટમાં જવાનું નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાને મળેલા જામીનની શરતો ભંગ થવા બાબતે પોલીસે કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કથિરિયાના જામીન રદ કર્યા હતા. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા દિવ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિવ્યા, અલ્પેશ કથિરિયાની જામીન અરજીનો જે મામલો છે, શું વિગતો? જી, ખાસ કરીને જણાવી દો કે પાટીદાર અનામત આંદોલન સમયે જે ઠેર ઠેર જે તોફાનો ફાટી નીકળ્યા હતા, તોડફોડ જે કરવામાં આવી હતી, જેમાં અલ્પેશ કથિરિયાની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે શરતી જામીન ઉપર સુરતની સેશન્સ કોર્ટ દ્વારા અલ્પેશ કથિરિયાને જે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ શરતી જામીનોમાં એક પણ જે શરતો હતી તે જે પાલન ન કરતા સેશન્સ કોર્ટ દ્વારા જે તેની જામીન રદ કરી દેવાની જે રદ કરવાનો જે ઓર્ડર કરવામાં આવ્યો હતો, તેના ભાગરૂપે હવે અલ્પેશના જે જામીન રદ થઈ ચૂક્યા છે, જેને લઈને હાઈકોર્ટમાં જે નીચલી કોર્ટનો જે ચુકાદો હતો તેને નીચલી કોર્ટમાં જે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા સેવાય છે. સાથે જ આજે વકીલ દ્વારા હાઈકોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવે અને અલ્પેશની જે જામીન છે તેને મોકૂફ રાખવામાં આવે કરવામાં આવશે. બિલકુલ, આભાર દિવ્યા સમગ્ર વિગત બદલ.